દમણના લોકો અને દમણમાં આવતા પર્યટકો માટે આનંદ અને હર્ષના સમાચાર પ્રાપ્ત થયા છે જેને સાંભળી લોકોમાં આનંદની લાગણી પસરી જશે મરવડ તથા દેવકા દરિયા કિનારે ફરી સ્ટોલોને ચાલુ કરવાની મંજૂરી પ્રશાસન દ્વારા આપવામાં આવી હોવાની માહિતી મળી છે છેલ્લા ત્રણ દિવસથી મરવડ અને દેવકા દરિયા કિનારે દોઢસોથી બસો સ્ટોલોની ફરી શરૂઆત થતાં લોકોમાં અને તેમજ પર્યટકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે જોવામાં આવ્યું છે કે અહીં આવતા પર્યટકો મરવડ અને દેવકા દરિયા કિનારે સ્થાપિત સ્ટોલોના આંગણે બેસી ખાણીપીણીની મજા માણતા હોય છે અને કુદરતી વાતાવરણમાં આનંદ માણવાનો એ બમણો વધારો થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાસન દ્વારા ગત ચૌદ જુલાઈ બે હજાર ઓગણીસથી મરવડ અને દેવકાના દરિયાકિનારે વસતા તમામ દોઢસોથી બસ્સો સ્ટોલોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેને લઈને આ વિસ્તારમાં દરિયાકિનારે સન્નાટો જોવા મળતો હતો પર્યટકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો અને સ્થાનિક લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ હતી આ તમામ ઉપરોક્ત સમસ્યાને લઈને દમણ પ્રશાસન મરોડ અને દેવકા દરિયા કિનારે ફરી સ્ટોલોને ચાલુ કરવાની મંજૂરી આપી છે પરંતુ આ મંજૂરી ફક્ત અને ફક્ત દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી આપવામાં આવી છે જેની નોંધ દમણના સ્થાનિક અને પર્યટકોએ લેવી દિવાળી પર્વ સંપન્ન થયા બાદ સ્ટોલોને બંધ કરી દેવામાં આવશે એવી માહિતી પણ મળી છે હાલમાં દિવાળીના તહેવારોની મોજમાં લોકો વ્યસ્ત હશે અને દિવાળીના પર્વમાં બાળકોની શાળામાં રજા અને વેકેશનની સિઝન હોવાથી લોકો વિવિધ સ્થળોએ પ્રવાસે અને શેલગાએ જતા હોય છે જેમાં દમણ પણ એક પર્યટક સ્થળ હોવાથી આ સમય દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો દમણની સહેલગાઈ આવતા હોય છે અને દમણના દરિયાની મજા માણતા હોય છે તેથી આ સમયે દરિયાકિનારે સ્ટોલોની શરૂઆત થતાં પર્યટકોની સંખ્યામાં વધારો થશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે